હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને આ ટેબલ ટોપ લેક્ચર એટલે કે TTLમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સમાં સંતુલન ચેપ્ટર બે ભાગમાં વિભાજિત છે. એનસીઆરટી બોર્ડ લેવલે સંતુલન ચેપ્ટરના બે ભાગ નથી, પણ જેડબલઈ નીટ લેવલે સંતુલન ચેપ્ટરના બે ભાગ છે. એમાં એક ભાગ છે રાસાયણિક સંતુલન અને બીજો ભાગ છે આયનીય સંતુલન. રાસાયણિક સંતુલન ચેપ્ટર ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ, મતલબ કે સંતુલન ચેપ્ટર સંતુલન ચેપ્ટર બોર્ડ લેવલે તો આપણે ભણી ચૂક્યા છીએ 11 સાયન્સમાં, પણ એનો રાસાયણિક સંતુલન વિભાગ જે છે એ જેડબલઈ નીટ લેવલે આપણે ક્લિયર કરેલો છે. આયનીય સંતુલન ભાગ જે છે એ આપણે અહીં આગળ ક્લિયર કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા મેં ટાઇટલ આપ્યું છે આયનીય સંતુલન. હવે એમાં સૌથી પહેલી જ બાબત સમજી રહ્યા છે, વિદ્યુત વિભાજ્ય પદાર્થ, જેને VV ક્યાંક લખેલું હોય VV, તો આપણને ખબર પડવી જોઈએ કે વિદ્યુત વિભાજ્ય પદાર્થ વિશેની વાત થઈ રહી છે. વિદ્યુત વિભાજ્ય પદાર્થ કોને કહેવાય અથવા આયનીય પદાર્થ કોને કહેવાય? જો કે આપણે અહીંયા એની ઇન્ટ્રોડક્શન જ લઈએ છીએ, કારણ કે એની વ્યાખ્યા અને એ પદાર્થો વિશેની સમજ એ બધી જ વસ્તુઓ સંતુલન ચેપ્ટરની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. તો અહીં વ્યાખ્યા લખી છે કે જલીય દ્રાવણમાં આયનો ઉત્પન્ન કરે તેવા પદાર્થોને વિદ્યુત વિભાજ્ય પદાર્થો અથવા આયનીય પદાર્થો કહે છે. અને એના ઉદાહરણમાં લખ્યું છે એસિડ, બેઝ અને ક્ષાર. દાખલા તરીકે કોઈ પણ એસિડ લઈ લઈએ, દાખલા તરીકે HCl લઈએ, તો જલીય દ્રાવણમાં HCl છે એ H+ અને Cl- એવા બે આયનો ઉત્પન્ન કરે. તો હવે જલીય દ્રાવણમાં જો H+ અને Cl- એવા બે આયનો ઉત્પન્ન કરતું હોય તો HCl છે એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ થયો, આ એસિડ છે. દાખલા તરીકે NaOH ને લેવામાં આવે તો આ બેઝ છે. NaOH ના જલીય દ્રાવણમાં વિયોજન એટલે કે બે આયનો ઉત્પન્ન થશે, Na+ અને OH-. તો આવી રીતે બે આયનો ઉત્પન્ન કર્યા તો એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાશે. એવી રીતે હું ક્ષાર વિચારું છું, NaCl એ ક્ષાર છે, મીઠું, આપણા ઘરમાં રોજિંદા જીવનમાં જે ખોરાકમાં વપરાય છે મીઠું, તો એના જલીય દ્રાવણમાં પણ આયનો ઉત્પન્ન થશે અને એ આયનો જે છે એ Na+ અને Cl- છે. તો આમ એસિડ, બેઝ, ક્ષાર એ કોઈ પણ પદાર્થ છે એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, પરંતુ આપણા રોજિંદા જીવનમાં ખોરાકમાં વપરાતી ખાંડ છે, અન્ય જગ્યાએ વપરાતું જેમ કે ગ્લુકોઝ છે, આવા બધા જે પદાર્થો છે, આ પદાર્થોના જલીય દ્રાવણ ક્યારેય આયનો ઉત્પન્ન કરતા નથી, એટલે એ વિદ્યુત વિભાજ્ય પદાર્થો નથી. પાણીમાં દ્રાવ્ય થશે પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થો તરીકે એને ઓળખી શકાય નહીં, એ વિદ્યુત અવિભાજ્ય પદાર્થો તરીકે ઓળખી શકાય. હવે બીજી બાબતને સમજી રહ્યા છે, વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણમાં બનતી મૂળભૂત ઘટનાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જાણીએ છીએ કે વિદ્યુત વિભાજ્ય પદાર્થને પાણીમાં નાખીએ એટલે એ દ્રાવ્ય થાય, પણ આપણે જે દ્રાવ્ય થવાની ઘટના એ સિવાય પણ બીજી ઘણી બધી ઘટનાઓ બને છે, એમાંથી કેટલીક મૂળભૂત ઘટનાઓ છે અને કેટલીક લાક્ષણિક ઘટનાઓ છે. તો આપણે અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ મૂળભૂત ઘટનાઓનો. તો અહીં લખ્યું છે કે વિદ્યુત વિભાજ્ય પદાર્થને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે સામાન્ય રીતે નીચે મુજબની તબક્કાવાર ઘટનાઓ બને છે. એ જે તબક્કાવાર ઘટનાઓ બને છે એ ઘટનાઓ છે, એ મૂળભૂત ઘટનાઓ છે. એમાં પહેલી ઘટના છે વિલયન. હવે આ વિલયન શબ્દ જે છે એની સાદી ભાષામાં ઓળખ આપણે કહીએ તો દ્રાવ્ય થવું અથવા ઓગળવું. એટલે મેં અહીંયા લખ્યું છે વિલયન એટલે પદાર્થનું પાણીમાં દ્રાવ્ય થવું કે ઓગળવું. હવે સમજો કે પાણીમાં ખાંડ કે યુરિયા કે ગ્લુકોઝ કે આવા કોઈ પણ પદાર્થ નાખીએ તો પણ વિલયન તો થવાનું જ છે, એટલે કે ઓગળવાના તો છે જ, પણ આપણો અભ્યાસ વિદ્યુત વિભાજ્ય પદાર્થને અનુલક્ષીને આગળ વધી રહ્યો છે, એટલે આપણે વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણમાં બનતી મૂળભૂત ઘટનાઓ એમાં પહેલી ઘટના તરીકે આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. વિલયન એટલે પદાર્થનું પાણીમાં દ્રાવ્ય થવું કે ઓગળવું. હવે આ ઘટના જે છે એ 12 સાયન્સની અંદર આવતું પૃષ્ઠ રસાયણ નામનું ચેપ્ટર, એ પૃષ્ઠ રસાયણ નામના ચેપ્ટરની અંદર આ ઘટનાનો ઉલ્લેખ છે.
વિલયન થવું એટલે શું? સૌથી આપણે સમજવાની બાબત એ છે, દાખલા તરીકે એક પાત્રમાં આપણે પાણી ભરીએ છીએ, સપોઝ કે પાત્રની અંદર આપણે NaCl મીઠું નાખીએ છીએ. મીઠું નાખીએ ત્યારે ઘન પદાર્થ હોય. હવે ઘન પદાર્થ હોય એટલે ઘન પદાર્થનો કણ હોય. ધારો કે NaCl આપણે નાખ્યું તો ઘન પદાર્થનો કણ એટલે કે મીઠાનો કણ આવી રીતે તળિયે પડી રહ્યો છે. આમ તો જો કે આવડો મોટો હોય એને કણ ના કહેવાય, પણ આ તો તમને ખાલી સમજાય એટલા માટે આપણે એને ઝૂમ કરીને બતાવ્યો છે, એવું સમજી લેવાનું. પણ આ કણ જે પાણીમાં આપણે નાખી દઈએ છીએ, એટલે કે મીઠું પાણીમાં નાખીએ છીએ અને એ પડી રહ્યું છે, તો શું થશે કે આની સપાટી ઉપરથી NaCl ના અણુઓ એ દ્રાવણમાં જશે, અને જેટલા NaCl ના અણુઓ દ્રાવણમાં જશે તો આપણે એમ કહી શકીએ કે એ ઘન કલામાંથી દ્રાવ્ય કલામાં આવ્યા. એટલે જો આ ઘન કણની સપાટી ઉપર હશે તો એ ઘન છે, પણ એ દ્રાવણમાં જતા રહ્યા તો એ દ્રાવ્ય સ્વરૂપના થઈ ગયા, તો આપણે એને દ્રાવ્ય કલામાં આવ્યા એવું કહીશું. એટલે આવી સપાટી પર થતી ઘટના છે, એટલે એને પૃષ્ઠ ઘટના તરીકે પણ ઓળખી શકાય. એટલે બાર સાયન્સનું ચેપ્ટર છે પૃષ્ઠ રસાયણ, એની અંદર પૃષ્ઠ ઘટનાનો પણ ઉલ્લેખ છે. એમાં વિલયન નામની પૃષ્ઠ ઘટનાનો ઉલ્લેખ છે, એટલે મેં અહીંયા લખ્યું છે. તમે પાણીમાં ખાંડ નાખીને પણ પડી રહેવા દેશો તો થોડાક સમય પછી ખાંડ દેખાતી બંધ થઈ જશે, કારણ કે એ વિલયન નામની પૃષ્ઠ ઘટના થઈ, ખાંડ પાણીમાં ઓગળી ગઈ, મીઠું પાણીમાં ઓગળી જાય. એટલે આપણે તો અહીંયા વિદ્યુત વિભાજ્ય પદાર્થના સંદર્ભમાં ભણી રહ્યા છીએ, એટલા માટે વિલયન બરોબર, એટલે સાદી ભાષામાં દ્રાવ્ય થવું કે ઓગળવું, તે કલા રૂપાંતરણ પ્રક્રિયા છે. કે ઘન કલા આ દ્રાવ્ય કલા એટલે કે દ્રાવણમાં રૂપાંતરિત થઈ એ કલા, કારણ કે કલા રૂપાંતરણ, આ કલા નામનો શબ્દ જે છે એ પણ એ પણ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન જે ચેપ્ટર છે બાર સાયન્સની અંદર બરોબર, એની અંદર કલા નામનો શબ્દ પણ આવે છે. ભૌતિક કલા એવો શબ્દ છે. ભૌતિક સ્વરૂપ અને ભૌતિક કલા એ બંને વસ્તુ ભિન્ન છે. એક સાદું ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આપણે એક વાટકીમાં ખાંડ લઈએ અને એ ખાંડને મતલબ કે વાટકીને ગેસનું બર્નર ચાલુ કરી અને એના ઉપર મૂકી દઈએ તો એ ગરમીને કારણે મતલબ કે ઉષ્મા મેળવવાને કારણે ખાંડ ઘનમાંથી પ્રવાહી થઈ જશે. એટલે કે આપણી પાસે ખાંડ એ ઘન હોય અને આપણે એને ગરમ કરીએ તો ખાંડ શું થઈ જશે, પીગળીને પ્રવાહી થઈ જશે, આપણે લિક્વિડ લખીએ. તો આ જે થયું ઘનમાંથી પ્રવાહી એ ઘટના પીગલન થઈ, તો પીગલનને કારણે ભૌતિક સ્વરૂપ બદલાયું એમ કહેવાય. પણ એ જ ખાંડ એને પાણીમાં નાખી દઈએ તો ખાંડ આપમેળે ઓગળી જશે. ત્યાં આપણે લિક્વિડ નથી લખતા, ત્યાં આપણે એક્વિયસ લખીએ છીએ. તો એ જે ઘટના જે છે એને આપણે વિલયન કહીશું. એટલે વિલયન ઘટના એ કલા રૂપાંતરણ ઘટના છે. એટલે ઘનમાંથી દ્રાવ્ય કલામાં એ રૂપાંતરિત થયું, એ પ્રમાણે આપણે એની કલા રૂપાંતરિત થઈ એવું કહી શકીએ. મેં અહીંયા ઉદાહરણમાં લખ્યું છે, દાખલા તરીકે પાણીમાં મીઠું NaCl ઉમેરતા નીચે મુજબની ક્રિયા થશે. NaCl ઘન છે, સોલિડ લખ્યું છે. પાણીમાં ઉમેરીએ એટલે NaCl એક્વિયસ થઈ જાય. હવે એક્વિયસ થઈ જાય તો આપણે એક્વિયસ વિશેની માહિતી તો ધોરણ 10 થી જ જાણીએ છીએ કે જલીય દ્રાવણ હોય તો આપણે એક્વિયસ લખતા હોઈએ છીએ. એક્વિયસ લખવાનો અર્થ છે કે પાણીના અણુઓ વડે ઘેરાયેલું. તો પાણીના અણુઓ વડે ઘેરાયેલું એને સાદી ભાષામાં એમ પણ કહીએ જલીયકરણ પામેલું. એટલે મેં જલીયકરણ પામેલું સ્વરૂપ અથવા દ્રાવ્ય સ્વરૂપ અથવા દ્રાવ્ય કલા આવું મેં લખેલું છે. તો એ સમજવા માટે આપણે ધ્યાનમાં રાખીશું. ખાસ નોંધ લખી છે કે જો વિદ્યુત વિભાજ્ય ઘન હોય, જેમ કે વિદ્યુત વિભાજ્ય તરીકે એસિડ, બેઝ, ક્ષાર આવા અલગ અલગ પદાર્થો હોય, પણ એમાંય જો વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઘન હોય અને આપણે એને પાણીમાં ઉમેરીએ અને વિલયન ઘટના જે બને, તો એ વિલયન ઘટના એ જે તે ઘન વિદ્યુત વિભાજ્ય પદાર્થ એની લેટિસ એન્થાલ્પી અને જલીયકણ એન્થાલ્પી એ બંનેના સાપેક્ષ મૂલ્ય ઉપર આધાર રાખે છે. ફરીથી બોલું છું કે જો વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઘન હોય, જેમ કે આપણે હમણાં જે ઉદાહરણો લીધા એમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ એસિડ, બેઝ, ક્ષાર ગમે તે હોઈ શકે, હવે એ અનુસંધાનમાં હું ફક્ત ને ફક્ત ઘન વિદ્યુત વિભાજ્ય પદાર્થોને જ વિચારું છું અથવા એના વિશેની જ વાત કરું છું, તો
આપણે એને પાણીમાં નાખીશું, એનું વિલયન જે થશે એટલે કે વિલયન ઘટના જે છે એનો આધાર જે તે ઘન વિદ્યુત વિભાજનની લેટિસ એન્થાલ્પી અને જલીય કણ એન્થાલ્પી એ બંને ઉપર રહેલો છે. હવે આ લેટિસ એન્થાલ્પી અને જલીય કણ એન્થાલ્પી જેનો ઉલ્લેખ મેં અહીંયા કરેલો છે એ બંને વિશેનો અભ્યાસ એ 11 સાયન્સમાં થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર આપણે કરેલો છે. અને ઉષ્માગતિશાસ્ત્રનું આપણે જેડબલી નીટ કોન્સેપ્ટ ચલાવેલા છે ત્યારે આપણે લેટિસ એન્થાલ્પી અને જલીય કણ એન્થાલ્પી જે છે એના વિશે આપણે આવી સ્પષ્ટતા કરેલી છે. અને એ સ્પષ્ટતા આવી છે કે જો પહેલી બાબત લેટિસ એન્થાલ્પી એ જલીય કણ એન્થાલ્પી લેટિસ એન્થાલ્પી એ જલીય કણ એન્થાલ્પી કરતા નાની હોય તો પદાર્થ સારી રીતે દ્રાવ્ય થશે, એ પદાર્થને સુદ્રાવ્ય પદાર્થ કહેવાય. પછી બી, જો લેટિસ એન્થાલ્પી ગ્રેટર ધેન જલીય કણ એન્થાલ્પી હોય તો એ પદાર્થ એ પાણીમાં દ્રાવ્ય નહીં થાય એટલે એને અદ્રાવ્ય પદાર્થ કહેવાશે. અને ત્રીજી બાબત, જો બંનેના મૂલ્યો એટલે કે લેટિસ એન્થાલ્પી અને જલીય કણ એન્થાલ્પી આ બંનેના મૂલ્યો એ જો સમાન હશે એટલે કે લગભગ નજીક નજીકના હશે તો તો પદાર્થ એને અલ્પદ્રાવ્ય પદાર્થ કહેવાશે. એટલે આવી સ્પષ્ટતા આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર કરેલી જ છે. એટલે અહીં મેં નોંધ લખેલી છે કે જો વિદ્યુત વિભાજ્ય ઘન હોય તો આ ઘટના એટલે કે વિલયન ઘટના એ લેટિસ એન્થાલ્પી અને જલીય કણ એન્થાલ્પીના સાપેક્ષ મૂલ્ય ઉપર આધાર રાખે છે. બીજા નંબરની મૂળભૂત ઘટના જે છે એ છે આયન યુગ્મનું બનવું. તો આયન યુગ્મનું બનવું તો લખ્યું છે આ તબક્કે દ્રાવ્ય કલામાં રહેલા વિદ્યુત વિભાજનના અણુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આ ઘન કલા છે, હવે એ દ્રાવ્ય કલામાં આવી ગયા છે. હવે દ્રાવ્ય કલામાં આવ્યા પછી આગળ શું બની રહ્યું છે તો લખ્યું છે આ તબક્કે દ્રાવ્ય કલામાં રહેલા વિદ્યુત વિભાજનના અણુઓ ના ઘટક પરમાણુઓ કે પરમાણુ સમૂહો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન યુગ્મોમાં ફેરવાય છે. હવે તમે જોઈ શકો છો કે NaCl, તો NaCl છે એના બે ઘટક પરમાણુ છે, સોડિયમ અને Cl એટલે કે ક્લોરિન. હવે એ દ્રાવ્ય કલામાં આવ્યા એટલે કે એ દ્રાવ્ય થઈ ગયા પછી જુઓ શું થયું કે NaCl એક્વિયસ ઘટના શું બની કે બંને ઘટક પરમાણુઓ છે એને વિરુદ્ધ વીજભાર ધારણ કર્યા. હવે પ્રશ્ન એ થાય કે એને પ્લસ અને સીએલ માઇનસ, પ્લસ અને માઇનસ વિરુદ્ધ વીજભાર છે પણ એને માઇનસ અને સીએલ પ્લસ એવું શા માટે નહીં? તો એનો અભ્યાસ પણ આપણે 11 સાયન્સમાં કરી ચૂક્યા છીએ, એ પહેલા પણ 10મા ધોરણમાં 9મા ધોરણમાં કરી ચૂક્યા છીએ. અને આપણે આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનવાની વૃત્તિવાળા હોય, સોડિયમ ધાતુ તત્વ છે અને અધાતુ તત્વો એટલે કે ક્લોરિન એ અધાતુ તત્વ છે, એ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનવાની વૃત્તિવાળા હોય. એટલે આપણે સરળતાથી એ વસ્તુને સમજી શકીએ છીએ. તો આવી રીતે વિરુદ્ધ વીજભાર ધારણ કર્યા એટલે એ એકબીજા સાથે જોડાયેલી સ્થિતિમાં જ છે, છૂટા નથી પડ્યા, એટલે આને આયન યુગ્મ કહેવાશે. એટલે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા ઘટકો એ આયનો એ પરમાણુ સ્વરૂપના છે અથવા તો પરમાણુ સમૂહ સ્વરૂપના છે. બીજું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ કે Na2SO4. હવે Na2SO4 એ વાસ્તવમાં ઘન પદાર્થ છે, સોડિયમ સલ્ફેટ એ વાસ્તવમાં ઘન પદાર્થ છે, પણ આપણે એને પાણીમાં ઉમેરીશું તો પાણીમાં ઉમેરવાથી Na2SO4 એની કલા બદલાઈ જશે અને એ શું થઈ જશે, દ્રાવ્ય કલામાં આવી જશે. એટલે દ્રાવ્ય કલામાં આવ્યા પછી Na2SO4 એના ઘટક પરમાણુઓ અથવા પરમાણુ સમૂહ એ વિરુદ્ધ વીજભાર ધારણ કરે છે, સોડિયમ એ પ્લસ વીજભાર ધારણ કરે છે. એના બે પરમાણુ છે એટલે આવી રીતે મેં કૌંસમાં લખ્યું છે, એને પ્લસ કૌંસની બાદ બે લખ્યા છે, ડોટ કરીને SO4
एसओ फोर आखो परमाणु समूह है, एनो वीजभार टू माइनस बराबर एटले माइनस टू वीजभार धारण करे छे, पण हजु एकबीजा थी छूटा पड़या नथी, एटले विरुद्ध वीजभारित आयनो एकबीजा साथे जोडायेली स्थिति में, एटले एने आयन युग्मो तरीके आपणे ओळखाव्या छे। हवे आ त्रीजा नंबर नी घटना आपणे जोई रह्या छीए, मूलभूत घटना में त्रीजा नंबर नी मूलभूत घटना नुं टाइटल लख्युं छे वियोजित आयनोनुं बनवुं। तो आ तबक्के आयन युग्मो माना घटक आयनो एक बीजा थी छूटा पड़ीने स्वतंत्र अस्तित्व धरावे छे, जेने वियोजित आयनो कहे छे, तेमज आ घटना ने वियोजन पण कहे छे। तमे जोई शको छो के आ पहला जे घटना बनी एमां आयन युग्मोनुं बनवुं एटले आ आयन युग्म छे, एने प्लस एनी साथे डॉट करीने सीएल माइनस दर्शाव्यो छे एक्वियस, पण हवे तमे जोई लो के ए घटना थी निपज तरीके एने प्लस आयन अने सीएल माइनस आयन एक बीजा थी अलग मळ्या, आपणे प्लस नी निशानी एक बीजा थी अलग दर्शावा माटे दर्शावेली छे अने बन्ने साथे एक्वियस एवुं लखेलुं छे। तो एने प्लस आयन ए पाणीना अणुओथी घेराई वळशे, एम अलग रीते सीएल माइनस पण पाणीना अणुओथी घेराई वळशे। आ स्थितिमां शुं हतुं, एने प्लस अने सीएल माइनस बन्ने आयनो एकबीजा साथे जोडायेली स्थितिमां हता, अने ए बन्ने एकबीजा साथे जोडायेली स्थितिमां रहीने ज शुं थता हता, पाणीना अणुओथी घेरायेला रहेता हता, અને હવે એને પ્લસ અને સીએલ માઇનસ બંને આયનો એકબીજાથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને એકબીજાથી સ્વતંત્ર રીતે પાણીના અણુઓથી ઘેરાયેલા રહે છે, એટલે દ્રાવણમાં એ સ્વતંત્ર તરી શકે છે। એવી જ રીતે એને ટુ એને પ્લસ બે વખત ઇન્ટુ એસઓ ફોર ટુ માઇનસ આ આખે આખું આયન યુગ્મ, એમાંથી પણ હવે બે એને પ્લસ આયનો અલગ થયા, एसओ फोर माइनस टू आयन ए पण अलग थयुं, आपणे एने वियोजित आयनो तरीके दर्शावी शकीए छीए, एटले मैं अहींया आ बधा जे छे वियोजित आयनो छे अने आ जे छे ए आयन युग्मो छे, एटले त्रणे त्रण घटना जे छे ए त्रणे त्रण घटनाने जो कंटीन्यू आपणे विचारीए तो आ छे एनएसीएल सॉलिड, घन एनएसीएल, एने आपणे पाणीमां उमेर्यो, तो पाणीमां उमेरवाथी ए द्राव्य कलामां आव्यो, એટલે આપણે લખી શકીએ NaCl એક્વિયસ, એટલે આ ઘટના થઈ વિલયન ઘટના। હવે આ NaCl દ્રાવ્ય સ્વરૂપનો અણુ છે, પણ એના જે ઘટક પરમાણુઓ છે એણે શું કર્યું, તો એના ઘટક પરમાણુએ વીજભાર ધારણ કર્યો અને આપણે એ ઘટનાને નામ આપ્યું આયન યુગ્મનું બનવું, એટલે આ બન્યું આયન યુગ્મ। આ છે દ્રાવ્ય કલા અથવા દ્રાવ્ય સ્વરૂપ, આયન યુગ્મ બન્યું આ પહેલી ઘટના, આ બીજી ઘટના, અને આયન યુગ્મ બન્યા પછી આયનો એકબીજાથી સ્વતંત્ર છૂટા પડ્યા, જેને આપણે વિયોજન કહીએ છીએ। તો હવે એને પ્લસ એક્વિયસને અલગ લખીશું અને સીએલ માઇનસ એક્વિયસને અલગ લખીશું। ટૂંકમાં આપણે જે જાણીએ કે ભાઈ મીઠું છે એને પાણીમાં નાખ્યું એટલે સીધું એને પ્લસ ને સીએલ માઇનસ આયન એક જ તબક્કે બની જતું નથી, આ પ્રકારે તબક્કાવાર ઘટનાઓથી અંતે એને પ્લસ અને સીએલ માઇનસ આયનો અસ્તિત્વમાં આવે છે, એટલે આપણે ફક્ત ને ફક્ત એ તબક્કાવાર જે ઘટનાઓ બને છે એનાથી જ પરિચિત થયા છીએ, એટલે અહીંયા અંતમાં આપણને વિયોજિત આયનો મળશે। હવે આપણે વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં થતી લાક્ષણિક ઘટનાઓ વિશે અભ્યાસ કરીએ છીએ। પેલી જે ઘટનાઓ હતી મૂળભૂત ઘટનાઓ હતી અને હવે જે અભ્યાસ કરી રહ્યા છીએ એ લાક્ષણિક ઘટનાઓ છે। વારંવાર અભ્યાસમાં જેનો ઉલ્લેખ થતો હોય એવા શબ્દો અથવા એવી ઘટનાઓ બરાબર છે, એ ઘટનાઓ લાક્ષણિક ઘટનાઓ છે, એમાં પહેલી લખી છે વિયોજન। તો વિદ્યાર્થી મિત્રો, વિયોજન એ જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનો ઉત્પન્ન થવાની ક્રિયા છે, એટલે અહીંયા આને વ્યાખ્યા પણ આપણે કહી શકીએ કે જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનો ઉત્પન્ન થવાની ક્રિયાને વિયોજન કહે છે, એટલે આ ઉપરોક્ત ઘટના ત્રણ એને વિયોજન કહી શકાય, એટલે આપણે લખ્યું છે કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા આયનો બને અને એને વિયોજિત આયનો કહે છે, તેમજ આ ઘટનાને વિયોજન પણ કહે છે, એટલે આપણે અહીંયા પણ ઉલ્લેખ કર્યો જ છે અને અહીંયા મેં કૌંસમાં લખ્યું છે કે ઉપરોક્ત ઘટના ત્રણ, પણ હવે આ જે વસ્તુ લખી છે કે વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનો ઉત્પન્ન થવાની ક્રિયાને વિયોજન કહે છે। તો હવે આપણને કેમ ખબર પડે કે આ આયન વિદ્યુતનું વહન કરી શકશે કે નહીં કરી શકે? તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જુઓ કે એને પ્લસ અને સીએલ માઇનસ આયનો જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય
हाँ वीजभारित छे, वीजभार धारण करेला छे, पण जयरे बने एकबीजा साथ जोड़ेला हो त्यारे ए आयन युग्म छे, अने जयरे बने एकबीजा थी स्वतंत्र छे त्यारे ए वियोजित आयनों छे। हवे आपणे आवी कोई बाबत ने खास ध्यान थी समझी लईए के आ एक जलीय द्रावण छे NaCl नुं, અને આમાં આપણે બે વિદ્યુત ધ્રુવ ડૂબાડેલા છે। આ વિદ્યુત ધ્રુવ ઋણ છે અને આ વિદ્યુત ધ્રુવ ધન વિદ્યુત ધ્રુવ છે, આપણે આવું સમજીએ। હવે સ્વાભાવિક છે કે આની અંદર NaCl નું જલીય દ્રાવણ હોય તો આની અંદર NaCl દ્રાવ્ય સ્વરૂપના અણુઓ પણ હાજર હશે, NaCl Na પ્લસ Cl માઇનસ આયન યુગ્મો પણ હાજર હશે, અને Na પ્લસ અને Cl માઇનસ આયનો વિયોજિત સ્વરૂપે પણ હાજર હશે। આ ત્રણે ત્રણ વસ્તુ એ દ્રાવણમાં હાજર હશે, કારણ કે જેટલું મીઠું નાખીએ એ બધું જ દ્રાવ્ય થઈ જાય એવું જરૂરી નથી, પણ દ્રાવ્ય થયું તો જ એ જલીય દ્રાવણનો હિસ્સો ગણાય। દ્રાવ્ય ન થયું એમ તળિયે જમા પડ્યું હોય તો આપણે રાસાયણિક સંતુલનમાં કીધેલું છે કે તળિયે જમા પડી રહેલું મીઠું છે બરોબર છે એ દ્રાવણનો હિસ્સો ગણી શકાય નહીં। સો ધેટ કે આપણે દ્રાવ્ય સ્વરૂપનો NaCl અણુ, પછી આ આયન યુગ્મ સ્વરૂપનો NaCl અને વિયોજિત આયનો Na પ્લસ ને Cl માઇનસ, આ ત્રણ ઘટકો એ દ્રાવણમાં અસ્તિત્વ ધરાવતા હોય। હવે વીજભારનું વહન એટલે શું? આપણે કહીએ વીજભારનું વહન, આ વીજભારનું વહન એને જ વીજ વહન અથવા વિદ્યુત વહન કહેવાય। હવે ધ્યાનથી સમજો, વીજભારનું વહન એટલે કાં તો ઋણ વીજભારનું વહન કાં તો ધન વીજભારનું વહન, સમજવા માટેની વાત છે। પરંતુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, હંમેશા ઋણ વીજભારનું જ વહન થાય છે, ક્યારેય ધન વીજભારનું વહન થતું નથી। પણ સમજવા માટે આપણે વિચારી રહ્યા છીએ કે વીજભારનું વહન એટલે કાં તો ધન વીજભારનું વહન અથવા ઋણ વીજભારનું વહન। હવે એક સિમ્પલ પ્રેક્ટિકલી વિચારીએ કે આપણે કોઈ પણ વસ્તુને વહન કરાવવું છે, દાખલા તરીકે મારે આ પેન છે એનું વહન મારે આ સ્થાનેથી આ સ્થાને કરવું છે, તો મારે પેનને શું કરવી પડશે? હોલ્ડ મીન્સ કે પકડવી પડશે, ધારણ કરવી પડશે, અને પછી એને આ સ્થાને આવી રીતે લઈ જવી પડે। એટલે ઘટના આવી સરળ જ છે કે મારે આ વિદ્યુત ધ્રુવ કે જે ઋણ ધ્રુવ છે અને એનો એની પાસે ઋણ વીજભાર છે એટલે એ ઋણ ધ્રુવ છે, હવે એ ઋણ વીજભારને મારે વહન કરાવી અને આ બાજુ લઈ જવો છે। તો સ્વાભાવિક છે કે આ ઘટકો જેટલા હાજર છે એ ઘટકો એ આ ઋણ વીજભારને ધારણ કરી શકવા જોઈએ। હું જે સમજાવી રહ્યો છું એ બહુ જ સરળ શબ્દોમાં છે કે વીજભારનું વહન એટલે કાં તો ઋણ વીજભાર કાં તો ધન વીજભારનું વહન, પણ જેનું વહન કરાવવું હોય એને ધારણ કરી અને પછી વહન કરાવી શકાય। જેમ કે વસ્તુને આપણે લઈ જવી છે તો એને ઊંચકવી પડે, મીન્સ કે એને ધારણ કરવી પડે, પછી આપણે એને લઈ જઈ શકીએ। સેમ વે કે આ ઋણ ધ્રુવ છે અને આ ધન ધ્રુવ છે, તો ઋણ ધ્રુવ પરથી ઋણ વીજભારનું વહન ધન ધ્રુવ તરફ કરાવવું છે એવું આપણે વિચારીએ, તો સૌથી પહેલા દ્રાવણમાં રહેલી આ સ્પીસીઝ એમાંથી કઈ સ્પીસીઝ ઋણ વીજભારનું વહન કરી શકે અથવા ધારણ કરી શકે? જે ધારણ કરી શકશે એ વહન કરી શકશે। હવે આ ઋણ વીજભાર, તો ઋણ વીજભારને ધારણ કોણ કરી શકે? આ તટસ્થ છે, NaCl નો દ્રાવ્ય અણુ તટસ્થ છે, આ આયન યુગ્મ છે। ધારો કે ઋણ વીજભારને ધારણ કરવાનો પ્રયત્ન કરે છે, ઋણ વીજભારને ધારણ કરવાનો પ્રયત્ન કરે છે, તો ઋણ વીજભારને ધારણ કરવામાં Na પ્લસ એ પૂરક એટલે કે સપોર્ટ કરશે, પણ Cl માઇનસ એ આ ઋણ વીજભારનું અપાકર્ષણ કરશે, અને પરિણામે આ આયન યુગ્મ એ ઋણ વીજભારને ધારણ કરી શકશે નહીં। હવે જો આયન યુગ્મ ઋણ વીજભારને ધારણ ન કરી શકે તો તો પછી આયન યુગ્મ એ વીજભારનું વહન કરી શકશે નહીં। હવે એ જ વસ્તુ આપણે ધન વીજભારના વહન માટે વિચારીએ, આ છે ધન વીજભાર,
तो धन विजभार ने धारण करने माटे एने प्लस ने सीएल माइनस नू आयन युग्म छे एने विचारीए तो धन विजभार ने धारण करने माटे पूरक परिबल तरीके सीएल माइनस आयन ए चाले पण जेवु सीएल माइनस आयन ए आ बाह्य धन विजभार ने धारण करने प्रयत्न करशे के तरत ज आनु अपाकर्षण एने दूर धकेलवानो प्रयत्न करशे। अर्थ के आ आयन युग्म ए धन विजभार ने पण धारण नथी करी शकतु के ऋण विजभार ने पण धारण करी शकतु नथी अने धारण नहीं करी शके तो पछी एनु वहन पण करी शकशे नहीं। हवे एने प्लस अने सीएल माइनस आ वियोजित आयनो छे। एने प्लस ए सीएल माइनस थी स्वतंत्र छे अने सीएल माइनस ए एने प्लस थी स्वतंत्र छे। तो एने प्लस आयन ए ऋण विजभार ने धारण करी शकशे जेमां सीएल माइनस आयन ए कोई पण प्रकार नो अवरोध पैदा करशे नहीं। सेम वे सीएल माइनस आयन ए धन विजभार ने धारण करी शकशे जेमां एने प्लस आयन कोई पण प्रकार नो विरोध नोंधावतु नथी। हवे जो आ ऋण विजभार ए आ एने प्लस आयन के जे वियोजित आयन छे स्वतंत्र आयन छे ए धारण करी शके छे तो पछी एनु वहन पण करावी शके छे। सो देट आपणे एवुं कही शकीए के विद्युतनु वहन आयन युग्मो द्वारा शक्य नथी, वियोजित आयनो द्वारा ज शक्य छे। एटले मैं अहीं लख्युं छे के जलीय द्रावणमां विद्युतनु वहन करी शके तेवा आयनो उत्पन्न थवानी क्रियाने वियोजन कहे छे। हवे एवा आयनो एटले वियोजित आयनो अने वियोजित आयनो थवा माटे वियोजित एटले के एकबीजाथी छूटा पड़वुं पड़े तो उपरोक्त घटना त्रण एनी अंदर आ बाबत बने छे। માટે આપણે ઉપરોક્ત ઘટના ત્રણ એનો ઉલ્લેખ અહીંયા પણ કર્યો છે। ટૂંકમાં વિયોજન થવું એટલે ઘટક આયનોનું એકબીજાથી છૂટા પડવું અને એવા સ્વતંત્ર આયનો અસ્તિત્વમાં આવશે તો જ એ વિદ્યુતનું વહન કરી શકશે। લખ્યું છે આ ઘટનાનું પ્રમાણ દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, સાપેક્ષમાં મંદ દ્રાવણમાં વધુ વિયોજન થાય છે। હવે એક સિમ્પલ વસ્તુ છે એને ખાસ ધ્યાનથી સમજી લેજો। બાર સાયન્સની અંદર વિદ્યુત રસાયણ ચેપ્ટર એની અંદર પણ આનો ઉપયોગ આવશે કે આપણે એવું વિચારીએ કે આ પાત્ર કે જેમાં પાણી ભર્યું છે આ પાણીની અંદર આપણે ઘન NaCl નાખીશું તો એ અહીંયા સુધીની ઘટના અનુભવશે। પણ ધ્યાનથી સમજી લો, સૌથી પહેલા તો તમે ઘન NaCl અંદર નાખો છો, મહત્તમ માત્રામાં ઘન NaCl દ્રાવ્ય થાય, તમે NaCl ઉમેરતા જ જશો અને છેલ્લે NaCl દ્રાવ્ય થયા વગરનું તળિયે જમા થશે તો એવા સંજોગોમાં આ દ્રાવણ NaClનું સંતૃપ્ત દ્રાવણ ગણાશે। હું NaClનું જલીય દ્રાવણ લખી દઉં છું પણ જે ચર્ચા કરી એ પ્રમાણે દ્રાવ્ય મતલબ NaCl અદ્રાવ્ય સ્થિતિમાં તળિયે જમા થયો હોય તો પછી આપણે NaClનું સંતૃપ્ત જલીય દ્રાવણ એવું કહીશું। એટલે એક સ્થિતિ છે સંતૃપ્ત જલીય દ્રાવણ। હવે સમજો કે NaCl એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, એટલે જેટલો દ્રાવ્ય સ્થિતિમાં આવશે એ બધાના આયન યુગ્મો બની જ જશે। આ બહુ સ્પષ્ટ વાત છે, ધ્યાનથી સાંભળી લેજો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય, જેવો દ્રાવ્ય સ્થિતિમાં આવે એટલે આયન યુગ્મો બની જ જશે, એ આયન યુગ્મો એ ફરજિયાત એ હાજર જ છે, પણ આપણે એને ક્યારે આ સ્વરૂપે દર્શાવતા નથી, આપણે દ્રાવ્ય સ્વરૂપે જ દર્શાવીએ છીએ। સો ધેટ કે જેટલો દ્રાવ્ય સ્વરૂપ ધારણ થશે એટલો એ મતલબ વિજભારિત આયનોમાં રૂપાંતરિત થઈ અને આયન યુગ્મ સ્વરૂપે અસ્તિત્વ ધરાવશે જ। હવે ત્યાંથી આગળની ઘટના જે છે વિયોજન, લખ્યું છે કે આ ઘટનાનું પ્રમાણ દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે છે। સમજો કે આયનોને એકબીજાથી છૂટા પડવું એટલે વિયોજન। હવે છૂટા પડવા માટે જગ્યા જોઈએ, છૂટા પડવા માટે છૂટા એટલે કે અલગ, છૂટા પડવા માટે જગ્યા જોઈએ, જગ્યા કેતા અવકાશ। હવે આ આયનોને છૂટા પડવું છે એટલે કે મીઠું દ્રાવ્ય સ્વરૂપમાં આવી ગયું, દ્રાવ્ય સ્વરૂપમાં આવી ગયું એનો મતલબ કે મીઠું એ દ્રાવણમાં હાજર છે।
હવે એના ઘટકોને છૂટા પાડવા માટે જગ્યાની જરૂર છે, તો જગ્યા એ આ દ્રાવણમાં જ એને મળવી જોઈએ, દ્રાવણની બહાર નહીં. તો દ્રાવણમાં જગ્યા મળવી જોઈએ એનો મતલબ દ્રાવણના બે ઘટક છે, દ્રાવ્ય અને દ્રાવક. જગ્યા કોને જોઈએ છે? દ્રાવ્યને. તો જગ્યા આપશે કોણ? દ્રાવક. દ્રાવક કેતા પાણી અને દ્રાવ્ય કેતા NaCl. તો NaCl ના ઘટકોને છૂટા પડવા માટે જગ્યા જરૂરી છે, જગ્યા જોઈએ છે, પણ એને જગ્યા કોણ આપશે? પાણી. તો આપણે સાંદ્રતાનો અર્થ શું લઈએ છીએ? તો સાંદ્રતા એ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 1 એમાં પણ આપણે ભણેલા છીએ, 12 સાયન્સ ચેપ્ટર નંબર 2 દ્રાવણો એમાં પણ ભણેલા છીએ કે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થના જથ્થાને, સાપેક્ષ જથ્થાને સાંદ્રતા કહેવાય. સાદી ભાષામાં જેમ કે એક ગ્લાસ પાણી હોય એમાં તમે અડધી ચમચી મીઠું નાખી અને ઓગાળી દો અને પછી એનો ટેસ્ટ કરો, પણ એના બદલે તમે બે ચમચી મીઠું નાખીને ઓગાળીને પછી એનો ટેસ્ટ કરો, તો આપણે એમ કહીશું કે બે ચમચી મીઠું નાખેલું હશે તો એ દ્રાવણ જે છે એ વધારે ખારું લાગે છે અને પેલું દ્રાવણ છે એ સાપેક્ષમાં મોળું લાગે છે. તો આ ખારું લાગવું, મોળું લાગવું એ તો વ્યવહારુ શબ્દો છે, પણ રસાયણ વિજ્ઞાનની ભાષામાં અડધી ચમચી મીઠું નાખી અને પછી આપણે એ દ્રાવણ બન્યું એને આપણે ચાખીએ ને આપણને મોળું લાગે છે તો રસાયણ વિજ્ઞાનની ભાષામાં એને મંદ દ્રાવણ કહેવાય. અને બે ચમચી મીઠું નાખીને આપણે દ્રાવણ બનાવ્યું અને પછી આપણે એને ચાખીએ ને આપણને ખારું લાગે છે તો આપણે રસાયણ વિજ્ઞાનની ભાષામાં એને સાંદ્ર દ્રાવણ કહેવાય. એટલે અહીં આપણે એમ કહીએ કે ગ્લાસ, એક ગ્લાસમાં પાણી તો એકનું એક જ સરખું જ ભરેલું, પણ મીઠું અડધી ચમચી નાખ્યું, મીઠું સાપેક્ષમાં બે ચમચી નાખ્યું, એટલે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થના સાપેક્ષ જથ્થાને સાંદ્રતા કહેવાય. આ સાદી ભાષા અથવા સાદી સમજ. તો હવે વાત થતી હતી કે NaCl ના અણુ દ્રાવ્ય સ્થિતિમાં છે અને એના ઘટક પરમાણુએ વીજભાર પણ ધારણ કરી લીધા છે, એટલે આયન યુગ્મ પણ બની ગયા છે. પણ હવે એને છૂટા પડવું છે, તો છૂટા પડવા માટે જગ્યા કોણ આપશે? દ્રાવક. દ્રાવક કહેતા પાણી. તો એનો અર્થ એવો થાય કે જેટલું પાણી વધારે એટલી જગ્યા વધારે, જેટલું પાણી એટલે કે દ્રાવક વધારે એટલી જગ્યા વધારે, અને જગ્યા વધારે તો વિયોજન વધારે. હવે સમજો કે દ્રાવ્યની સાપેક્ષમાં દ્રાવક વધુ હોય, ઘણું વધુ હોય, તો દ્રાવણ મંદ કહેવાય, અને મંદ દ્રાવણમાં દ્રાવ્ય અણુઓના જે ઘટક આયનો છે એને છૂટા પડવા માટે મહત્તમ જગ્યા મળશે, વધુ વધુ જગ્યા મળશે, અને તેથી વિયોજન પણ સારી રીતે થશે. એટલે અહીંયા આપણે લખ્યું છે કે સાપેક્ષમાં મંદ દ્રાવણમાં વધુ વિયોજન થાય છે, સાપેક્ષમાં મંદ દ્રાવણમાં વધુ વિયોજન થાય છે. તો એનાથી ઉલટું વિધાન એ મેં અહીં લખ્યું નથી, પણ એનાથી ઉલટું વિધાન સ્વયં સ્પષ્ટ છે કે સાપેક્ષમાં સાંદ્ર દ્રાવણમાં ઓછું વિયોજન થાય છે. કારણ કે સાંદ્ર દ્રાવણનો અર્થ એવો થાય ઓછા દ્રાવકમાં વધુ દ્રાવ્ય, એટલે ભીડ વધારે હોય, કેમ કે દ્રાવ્ય અણુઓ વધુ માત્રામાં હાજર હોય એટલે દ્રાવ્ય અણુઓની ભીડ વધારે હોય, જગ્યા ઓછી હોય તો આયનો ઓછા છૂટા પડે. અર્થ એવો થાય કે વિયોજિત આયનો ઓછા હોય અને આયન યુગ્મો વધારે હોય. હવે આયન યુગ્મો તો વિદ્યુતનું વહન કરાવી ન શકે અને વિયોજિત આયનો છે જ વિદ્યુતનું વહન કરાવી શકે, તો આનો અર્થ તો એવો થશે ને કે મંદ દ્રાવણ એની વિદ્યુત વાહકતા પણ વધારે હોય અને સાંદ્ર દ્રાવણની વિદ્યુત વાહકતા ઓછી હોય. તો આ વિધાન જે છે એને પણ યાદ રાખજો, કારણ કે 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન એની અંદર પણ આનો ઉલ્લેખ છે કે સાપેક્ષમાં મંદ દ્રાવણ એની વીજવાહકતા સારી હોય છે અથવા વધુ હોય છે અને સાપેક્ષમાં સાંદ્ર દ્રાવણ એની વીજવાહકતા ઓછી હોય છે. સો ધેટ કે આપણે આગળ વધીએ, બીજા નંબરની મૂળ લાક્ષણિક ઘટના છે આયનીકરણ. તો આયનીકરણની વ્યાખ્યા મેં અહીં દર્શાવેલી છે એ પ્રમાણે આપણે વિચારી શકીએ છીએ કે જલીય દ્રાવણમાં કોઈ પણ પ્રકારની વીજભારીય સ્પીસીઝ બનવાની ક્રિયાને આયનીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી વ્યાખ્યાના શબ્દો આ વ્યાખ્યા છે, એવી રીતે બીજી પણ એક વ્યાખ્યા છે જ, આપણે એને આગળ ભણવાના જ છીએ. શબ્દો ફરીથી જોઈ લો,
લખ્યું છે કે જલીય દ્રાવણમાં કોઈ પણ પ્રકારની વીજભારીય સ્પીસીઝ બનવાની ક્રિયાને આયનીકરણ કહે છે. તો તમે આ ઘટનાને ફરીથી જુઓ કે આ ઘન પદાર્થ એને પાણીમાં નાખ્યો, દ્રાવ્ય સ્વરૂપનો અણુ બની ગયો. હવે આને પણ વીજભારિત સ્પીસીઝ કહેવાય અને આને પણ વીજભારિત સ્પીસીઝ જ કહેવાય. એટલે કે આયન યુગમાં પણ વીજભારિત સ્પીસીઝ છે અને વિયોજિત આયનો પણ વીજભારિત સ્પીસીઝ છે. સો ધેટ કે મેં લખ્યું છે કે આવી સ્પીસીઝમાં, એટલે કે જે વીજભારિત સ્પીસીઝની વાત થઈ છે, આવી સ્પીસીઝમાં આયન યુગ્મો અને વિયોજિત આયનો એમ બંનેનો સમાવેશ થાય છે. ફરીથી જોઈ લો, આવી સ્પીસીઝમાં આયન યુગ્મો અને વિયોજિત આયનો એમ બંનેનો સમાવેશ થાય છે. આથી વ્યાખ્યાના શબ્દો બીજા પણ આવા લખી શકાય. આથી એમ પણ કહી શકાય કે જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરી શકે તેવા અને વિદ્યુતનું વહન ન કરી શકે તેવા કોઈ પણ પ્રકારના આયનો ઉત્પન્ન થવાની ક્રિયાને આયનીકરણ કહે છે. શબ્દો ફરીથી. આથી એમ પણ કહી શકાય કે જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરી શકે તેવા અને વિદ્યુતનું વહન ન કરી શકે તેવા કોઈ પણ પ્રકારના આયનો ઉત્પન્ન થવાની ક્રિયાને આયનીકરણ કહે છે. એક નોંધ મેં લખી છે વિદ્યાર્થી મિત્રો, જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરી શકે તેવા, એનો અર્થ કે વિયોજિત આયનો, કારણ કે વિયોજિત આયનો જ વિદ્યુતનું વહન કરી શકે, આ સમજૂતી. અને વિદ્યુતનું વહન ન કરી શકે તેવા, એનો મતલબ આયન યુગ્મો, આયન યુગ્મ છે એને પણ આપણે આયન કહી શકીએ સાદી ભાષામાં અથવા સાદી ઓળખ તરીકે, પણ એ આયન યુગ્મ જ છે કે જે વિદ્યુતનું વહન નહીં કરી શકે. એટલે મેં લખ્યું છે કે વિદ્યુતનું વહન કરી શકે તેવા તો એ પણ વિયોજિત આયનો, અને વિદ્યુતનું વહન ન કરી શકે તેવા તો એ આયન યુગ્મ, પણ એવા કોઈ પણ પ્રકારના આયનો જ વિચારીશું તો કોઈ પણ પ્રકારના આયનો ઉત્પન્ન થવાની ક્રિયાને આયનીકરણ કહે છે. એક નોંધ મેં લખી છે, આયન યુગ્મો વિદ્યુતનું વહન કરી શકતા નથી. તો એ સમજૂતી આપણે સમજાવેલી છે અહીં કે આયન યુગ્મ એ વીજભારને ધારણ જ નથી કરી શકતા, માટે વિદ્યુતનું વહન કરી શકતા નથી. ફક્ત વિયોજિત આયનો જ વિદ્યુતનું વહન કરી શકે છે, કારણ કે વિયોજિત આયન એ બાહ્ય વીજભારને ધારણ કરવા માટે સ્વતંત્ર છે, તેને કોઈ પણ પ્રકારનો અવરોધ નડતો નથી. ત્રીજા નંબરે, સામાન્ય રીતે અભ્યાસ માટે વિયોજન અને આયનીકરણને સમાન ઘટના સમજવામાં આવે છે. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે ભાઈ NaCl નું આયનીકરણ સમીકરણ દ્વારા દર્શાવો, તો આપણે શું કરીએ છીએ, આવી રીતે NaCl તીરની નિશાની જમણી બાજુ Na+ અને Cl- એમ બંને આયનોને સ્વતંત્ર એકબીજાથી અલગ દર્શાવી દઈએ અને આ દ્રાવ્ય સ્વરૂપ દર્શાવી દઈએ. તો આ જે ઘટના જે આપણે બતાવી રહ્યા છીએ તો એને આયનીકરણ પણ બોલીએ છીએ અને એ જ વસ્તુને વિયોજન પણ બોલીએ છીએ. એટલે અભ્યાસ માટે તો આયનીકરણ અને વિયોજન એ બંનેને આપણે સમાન જ સમજીએ છીએ, પણ એ આપણે જાણતા હોવા જોઈએ કે બંને ઘટના વાસ્તવિક રીતે તો ભિન્ન જ છે. વિયોજિત આયનોને લીધે જ વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણ વિદ્યુતીય વહન દર્શાવે છે. તો આ સ્પષ્ટતા પણ આપણે કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ફરીથી, વિયોજિત આયનોને લીધે જ વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણો વિદ્યુતીય વહન દર્શાવે છે. જો આયન યુગ્મો વિચારીએ તો આયન યુગ્મો વિદ્યુતને ધારણ કરી શકતા નથી, માટે વિદ્યુતનું વહન કરાવી શકતા નથી. એટલે ફરીથી જોઈ લો, વિયોજિત આયનોને લીધે જ વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણો વિદ્યુતીય વહન દર્શાવે છે. આ વિધાનથી આપણને એક બીજી બાબતની સ્પષ્ટતા થાય છે કે વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણો હશે એ વિદ્યુતીય વહન દર્શાવતા જ હોય. એટલે વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણની લાક્ષણિકતા પણ કહી શકાય. અને ત્રીજા નંબરે છે સુયોજન. એટલે પહેલી લાક્ષણિક ઘટના છે વિયોજન, બીજી લાક્ષણિક ઘટના છે આયનીકરણ. આમ તો વિયોજન અને આયનીકરણ અભ્યાસ માટે એક જ ઘટના છે, પણ ત્રીજી ઘટના જે છે સુયોજન, તો મેં લખ્યું છે ટૂંકમાં જ કે તે વિયોજનથી વિરુદ્ધ ઘટના છે. હવે વિયોજનથી વિરુદ્ધ ઘટના છે એટલામાં જ આપણને ખ્યાલ આવી જાય કે વિયોજનમાં શું થયું. તો વિયોજનમાં આયનો એકબીજાથી સ્વતંત્ર થયા, તો સુયોજનમાં શું થશે, તો આયનો એકબીજા સાથે જોડાશે અને જે તે વિદ્યુત વિભાજ્ય પદાર્થનો અણુ પરત મળશે. એટલે લખ્યું છે કે સુયોજન ઘટના, તો એનું ઉદાહરણ મેં અહીંયા લખ્યું Na+ aqueous + Cl- aqueous gives NaCl
એકવીયસ, તો આપણને NaCl નો અણુ દ્રાવ્ય સ્થિતિમાં પરત મળ્યો. હવે અહીંયા આપણે આયન યુગમાં દર્શાવીશું નહીં, કારણ કે મેં હમણાં જ સમજાવ્યું કે વાસ્તવિક રીતે આપણે અહીંયા આયન યુગમાં એ ક્યારેય કોઈ પણ પ્રક્રિયામાં આપણે અભ્યાસ માટે દર્શાવતા નથી. NaCl એકવીયસ અને ત્યાંથી સીધે સીધું Na પ્લસ ને Cl માઇનસ એકવીયસ એવું દર્શાવીએ છીએ. મીન્સ કે આ પ્રકારે આપણે દર્શાવીએ છીએ. સો ધેટ કે આનાથી વિરુદ્ધ ઘટના એટલે કે સુયોજન ઘટના વિચારીએ, વિરુદ્ધ દિશાની ઘટના, તો આપણે NaCl એકવીયસ નિપત તરીકે દર્શાવવી પડે. તો આપણે અહીંયા ઉદાહરણમાં લખ્યું છે કે Na પ્લસ એકવીયસ પ્લસ Cl માઇનસ એકવીયસ ગીવ્સ NaCl એકવીયસ, એટલે કે આપણને વિદ્યુત વિભાજ્ય પદાર્થનો અણુ પરત મળે છે. લખ્યું છે કે સુયોજન ઘટના ફક્ત નિર્બળ વિદ્યુત વિભાજ્યો અને અલ્પદ્રાવ્ય ક્ષારો એટલે કે અલ્પદ્રાવ્ય પદાર્થો ના જલીય દ્રાવણમાં જ જોવા મળે છે. એટલે આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ફરીથી નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં જ આપણને સુયોજન જોવા મળશે અને અલ્પદ્રાવ્ય ક્ષારો એટલે કે અલ્પદ્રાવ્ય પદાર્થોના જલીય દ્રાવણમાં જ સુયોજન જોવા મળશે. આ વિધાનને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આજે આયનીય સંતુલન આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એના જ કોન્સેપ્ટ ક્લિયર કરતા કરતા આગળ વધીશું. એમ નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં સુયોજન અને અલ્પદ્રાવ્ય ક્ષારો એટલે કે અલ્પદ્રાવ્ય પદાર્થોના જલીય દ્રાવણમાં સુયોજન એ જે ઘટના છે એનો ક્યાંક ને ક્યાંક આપણે ઉલ્લેખ આવશે અને અભ્યાસ માટે એનો ઉપયોગ પણ આવશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.